لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيد الأولين والآخرين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم وبما رحمة من الله لنت لهم ولو كنت فظا غليظ القلب لانفضوا من حولك فاعف عنهم واستغفر لهم وشاورهم في الأمر صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد 28 راتني 28 سفرني رات શિયાઓ માટે મુમિનો માટે બલકે તમામ મુસલમાનો માટે અથવા તો કહી શકાય બધા ઇન્સાનો માટે એક ગમની તારીખ છે કે જેની અંદર કાયનાતની અઝીમ હસ્તી આ દુનિયાથી રુખસત થઈ જેનો ગમ મનાવવા માટે આપણે બધા જમા થયા છીએ આજની આ મુખ્તસર તકરીરમાં ત્રણ વાતો તરફ આપ લોકોનું ધ્યાન દોરવા માંગુ છું સૌથી પહેલા તો રસૂલે ખુદાની જિંદગીનો એક ટૂંકો ચિતાર એક સારાંશ ટૂંકમાં રસૂલના જીવનના અમુક પ્રસંગો અને અમુક બાબતો આ પહેલી વાત બીજું કુરાન મજીદ રસૂલે ખુદાની કેવી રીતે ઓળખાણ કરાવે છે રસૂલને કેવા શબ્દો વડે કુરાન મજીદ યાદ કરે છે એ પણ આપણે જોશું અને ત્રીજું ઈ કે રસૂલે ખુદા આ દુનિયાથી જવા પહેલા પોતાની ઉમ્મતની વ્યાધિ કરતા હતા ચિંતા કરતા હતા કે મારી ઉમ્મતનું શું થશે કઈ બાબતે રસૂલે ખુદાને વ્યાધિ અને ચિંતા હતી કઈ ચીજો રસૂલની ધ્યાનમાં હતી કે જેના માટે રસૂલ ફિકર કરતા હતા કે મારી ઉમ્મતનું શું થશે આ ત્રીજી વાત આ ત્રણ બાબતો આજે આપની ખિદમતમાં રજૂ કરવા માંગુ છું સૌથી પહેલા રસૂલની જિંદગીનો એક ટૂંકો ચિતાર રસૂલે ખુદા જેવી રીતના કે આપ સૌ જાણો છો રબિયુલ અવ્વલ મહિનામાં 17મી તારીખના આમુલ ફિલના પહેલા વર્ષે આ દુનિયામાં તશરીફ લાવ્યા આમુલ ફિલ એટલે એ વાક્યો એ બનાવ કે જ્યારે અબ્રહા નામનો બાદશાહ હાથીનું લશ્કર લઈને ખાને કાબાને તોડવા માટે આવ્યો જ્યારે આ બનાવ બન્યો એટલે મક્કા વાસીઓએ આ બનાવ એટલો મશહૂર બની ગયો કે મક્કા વાસીઓએ અહીંયાથી તારીખની ગણતરી કરવાનું શરૂ કર્યું કે આમુલ ફિલ એટલે ઓલો હાથીનો બનાવ બન્યો એના બે વર્ષ બાદ આમ બન્યો એના પાંચ વર્ષ બાદ આમ બન્યો દસ વર્ષ બાદ આમ બન્યો આમુલ ફિલ ને બધા લોકો યાદ કરતા કોઈ વાત કોઈ તારીખ બયાન કરવા માટે એ આમુલ ફિલ એ હાથીનું લશ્કર જે આવ્યું હતું ખાને કાબાને તોડવા માટે અને ખુદાએ પક્ષીઓનું લશ્કર મોકલી અને નાબૂદ કર્યા આ બનાવ બન્યો એ જ વર્ષમાં રસૂલે ખુદાની વિલાદત થઈ આ બનાવને 55 દિવસ બાદ રસૂલે ખુદા દુનિયામાં આવ્યા ત્યારબાદ મક્કાની અંદર આપનું બાળપણ પસાર થાય છે રસૂલે ખુદા જન્મથી જ યતીમ હતા હજી બે મહિનામાંના પેટમાં હતા ત્યાં જનાબે અબ્દુલ્લાહનો ઇન્તેકાલ થાય છે રસૂલે ખુદા દુનિયામાં આવ્યા ચાર કે છ વર્ષના હતા ત્યારે આપની વાલિદા જનાબે આમીના બિનતે વહબ એનું પણ ઇન્તેકાલ થઈ જાય છે ત્યારબાદ રસૂલે ખુદાની પાલન પોષણની જવાબદારી આપના દાદા ઉઠાવે છે જનાબે અબ્દુલ મુત્તલિબ આઠ વર્ષની ઉંમર થઈ રસૂલે ખુદાની જનાબે અબ્દુલ મુત્તલિબ પણ આ દુનિયાથી ચાલ્યા જાય છે ત્યારબાદ
હવે રસૂલ ખુદાની બધી જવાબદારી જનાબે અબુ તાલિબ પોતે પોતાના શિરે લઈ છે. 8 વર્ષની ઉંમરથી લઈ જનાબે અબુ તાલિબ જ્યાર સુધી જીવતા રહ્યા ત્યાં સુધી રસૂલ ખુદાનું ધ્યાન રાખતા રહ્યા. રસૂલ ખુદા 2 વખત મક્કાથી શામ તરફ સફર કરે છે. એક તો બાળપણમાં લગભગ 12-13 વર્ષની ઉંમર હતી, રસૂલ ખુદા જનાબે અબુ તાલિબ સાથે શામ જાય છે. તિજારતના કારણે વેપાર ધંધાના કાફલાની અંદર. અને બીજું, 25 વર્ષની જ્યારે આપની ઉંમર હતી ત્યારે જનાબે ખદીજાના જે કાફલા ઉપડતા એમાં પોતે જાય છે શામની સફર માટે. અને આ સફરથી જ્યારે પાછા આવે છે તો આ કાફલામાં એક જનાબે ખદીજાનો માણસ આવીને બધી ગુજારિશ આપે છે જનાબે ખદીજાને કે આ હસ્તી આપણા કાફલામાં હતી, એનાથી આ આ કરામતો આપણને જોવામાં આવી. અને એના અમુક મહિનાઓ બાદ રસૂલે ખુદાની શાદી થાય છે જનાબે ખદીજા સાથે. શાદીની વાત આવી તો એ પણ બયાન કરતો જાઓ. રસૂલે ખુદાએ પોતાની જિંદગીમાં અનેક શાદીઓ કરી છે, પણ ક્યારે, કઈ ઉંમરમાં, કયા સીનમાં રસૂલે ખુદાએ પોતાની જવાનીમાં જે શાદી કરી 25 વર્ષની ઉંમરમાં, એ છે જનાબે ખદીજાની સાથે. પોતે 25 વર્ષના, જનાબે ખદીજા 40 વર્ષના. 25 વર્ષ એમનો ઘરવાસ ચાલે છે, એટલે રસૂલે ખુદાની ઉંમર થઈ ગઈ 50 વર્ષ ત્યારે જનાબે ખદીજાનો ઇન્તેકાલ થાય છે. 50 વર્ષ બાદ રસૂલે જીવનના છેલ્લા 13 વર્ષમાં બીજી બધી શાદીઓ કરી. અને રસૂલની જેટલી પણ બીબીઓ હતી, અલગ અલગ રિવાયત છે 9 કે 11, બધી બીબીઓમાં બીબી આયશા સિવાય બાકી બધી બેવા હતી, કોઈ પણ કુવારી ના હતી. અમુક મસલે હતો હતી કે રસૂલે આટલી શાદીઓ કરી, શું હતું એ મારો મોજો અત્યારે નથી. રસૂલે ખુદાની શાદી થાય છે 25 વર્ષની ઉંમરમાં. રસૂલે ખુદાની ઉંમર જ્યારે 40 વર્ષની થઈ, હવે મબઉસ થાય છે, સૌથી પહેલી વહી નાઝિલ થઈ, લોકોને ઇસ્લામની દાવત આપવા માટે હુકમ આપવામાં આવે છે. અને રસૂલે ખુદા પોતાની દાવતને શરૂ કરે છે. 13 વર્ષ સુધી મક્કામાં દાવત આપે છે. 13 વર્ષ રસૂલ માટે ઘણા મુશ્કેલીના પસાર થયા. દાવત આપવાનું શરૂ કર્યું, લોકોને ઇસ્લામ તરફ બોલાવવાનું શરૂ કર્યું, ત્યારથી 5 વર્ષ બાદ મુશ્રિકોએ એટલી તકલીફ આપવાની કોશિશ કરી, બાયકોટ કરવામાં આવે છે બધા મુસલમાનોનો અને રસૂલનો, રસૂલના ખાનદાનનો. 3 વર્ષ સુધી રસૂલે ખુદા શેબે અબુ તાલિબમાં એક પહાડના દામનમાં બસ ત્યાં જ રહેતા, ત્યાંથી બહાર ના નીકળી શકતા, કોઈની સાથે લેણ દેણ વેપાર ધંધો કઈ ના કરતું, ત્યાં સુધી કે ખાવા માટે કઈ ચીજો પણ લોકો એને ના આપતા, ઝાડના પાંદડાઓ ખાય. અને 3 વર્ષ રસૂલ ખુદાએ એમાં પસાર કર્યા છે. ત્યાંથી બહાર નીકળ્યા બાદ હવે મક્કાની અંદર રસૂલ ખુદાના સૌથી 2 મહત્વના સાથી જનાબે ખદીજા અને જનાબે અબુ તાલિબ બંને 1 વર્ષમાં જ વફાત પામે છે. રસૂલ એ વર્ષને ગમનું વર્ષ મનાવે છે. અને ત્યારબાદ હવે મક્કાથી હિજરત કરવા પર મજબૂર થાય છે. રસૂલે ખુદાની ઉંમર છે 53 વર્ષ. મક્કાથી મદીના તરફ હિજરત કરે છે. હિજરતના 1 વર્ષ અગાઉ રસૂલે ખુદા સાથે એક બનાવ બને છે જેને આપણે બધા મિરાજ કહીએ છીએ. રસૂલે ખુદા મક્કાથી બૈતુલ મુકદ્દસ અને ત્યાંથી 7 આસમાનની સૈર કરે છે. મિરાજ ફક્ત 1 વખત નથી થઈ. આપણા 6ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ રસૂલે ખુદા 125 વખત મિરાજમાં ગયા છે, જે આપણા માટે સૌથી વધારે મશહૂર છે. ત્યાં એક બનાવ જે 27મી રજબને આપણે મનાવીએ છીએ, એ સિવાય અનેક વખત વારંવાર પોતાના આ બદન સાથે ગયા છે મિરાજ પર અને આસમાનમાં અલ્લાહની નિશાનીઓને જોયા. જ્યારે તેઓ મક્કાથી મદીના હિજરત કરીને ગયા, તારીખની અંદર આપણને બધું દેતાઈથી મળે છે કે હિજરતના પહેલા વર્ષે શું બન્યું, બીજા વર્ષે શું બન્યું, ત્રીજા વર્ષે શું બન્યું, બધી વાતો છે. હિજરી સન 11 સુધી કે જેની અંદર રસૂલે ખુદાની વફાત થાય છે. હિજરી સન 1 ની અંદર મૌલા અલી અને રસૂલે અને જનાબે બીબી ઝહરાની શાદી થાય છે. હિજરી સન 2 ની અંદર
આપણો પહેલો કિબલો જે બેતુલ મુકદ્દસ તરફ હતો ત્યાંથી ખાને કાબા તરફ થાય છે એ પણ એક આખો બનાવ છે કે રસૂલ નમાઝની હાલતમાં હતા અને બેતુલ મુકદ્દસ તરફ હતા બે રકાત ઝુહરની બેતુલ મુકદ્દસ તરફ પડ્યા અને બે રકાત ખાને કાબાની તરફ પડ્યા આપણે જ્યારે ઝિયારતમાં જઈએ ત્યારે એક મસ્જિદ આપણે ઝિયારત કરીએ છીએ મસ્જિદે ઝુલ કિબલતૈન બે કિબલાવાળી મસ્જિદ ઇજરીસન 3 માં શું બન્યું 4 માં શું બન્યું અત્યારે મારો બયાન કરવાનો મકસદ નથી ફક્ત ટૂંકમાં અર્થ કરું કે રસૂલે ખુદાના જીવનનું છેલ્લું વર્ષ હિજરીસન 10 એમાં રસૂલે ખુદા હજમાં જવાનો ઈરાદો કરે છે બધા મુસલમાનોને પણ ત્યાં જાણ થઈ અને દૂર દૂરથી લોકો આવ્યા હજમાં રસૂલુલ્લાહ સાથે હજ કરે છે રસૂલની પહેલી ને છેલ્લી હજ કે જેની અંદર અઝીમ બનાવ ગદીરે ખુમનો વાક્યો પેશ આવે છે ગદીરે ખુમનો બનાવ બની ગયો ત્યારબાદ રસૂલે ખુદા લગભગ 70 દિવસ હયાત રહી છે આપણે કોણ તે કરીએ છીએ ગદીરનો બનાવ કઈ તારીખે બન્યો ઝિલકાદમાં હતો કે ઝિલહજમાં ઈદે ગદીર આપણે ક્યારે મનાવીએ છીએ આપણા બાળકોથી સવાલ છે બુઝુર્ગોથી હું જસારત નથી કરતો ગુસ્તાખી ના થાય આપણે ઈદે ગદીરનો બનાવ ઝિલહજ મહિનામાં છે 18મી ઝિલહજ 18મી ઝિલહજ થી 18મી મુહર્રમ 30 દિવસ 18 મુહર્રમ થી 18 સફર 60 દિવસ 18 સફર થી 28 સફર 10 દિવસ 70 દિવસ રસૂલે ખુદા બા હયાત રહી છે અને રસૂલની જિંદગીના છેલ્લા દિવસોમાં રસૂલે અમુક બાબતો બયાન કરી છે અમુક ચીજો ઉપર ભાર મૂક્યો છે આ છે રસૂલની જિંદગીનો આખો ચિતાર કે ઘણું જ ટૂંકમાં મેં બયાન કર્યું આપણે એ પણ સાંભળ્યા છે કે ઇસ્લામની અંદર ઘણી બધી જંગો થઈ છે જંગે હુનૈન જંગે બદ્ર જંગે ઉહદ જંગે ખૈબર કેટલી જંગ થઈ છે ઇસ્લામમાં 83 જંગ કેટલા સમયમાં 10 વર્ષની અંદર હિજરત બાદ આ 83 જંગની અંદર 47 જંગમાં રસૂલે ખુદાએ લશ્કરને મોકલા અને 26 જંગમાં રસૂલે ખુદા પોતે હતા હાજર હતા અમુક જંગોની અંદર રસૂલે ખુદાએ પોતે પણ શિરકત ફરમાવી છે આ બધી ચીજોને બયાન કર્યા બાદ હવે આપણે જોઈએ કુરાન મજીદ રસૂલે ખુદાને કેવી રીતે યાદ કરે છે આપણા રસૂલની સીરત કિતાબોમાં વાંચીએ હદીસોમાં સાંભળીએ એ વાત અલગ પણ કુરાન મજીદ જે બયાન કરતું હોય એ તો અનોખી વાત છે રસૂલના કેવી રીતના વખાણ કર્યા છે અને અજીબ વાત છે રસૂલની જાત એટલી બુલંદ છે કે અત્યારે કા એનાતના બધા મુસલમાન અલ્લાહની હમદ ઓ સના કરે છે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન બધા વખાણ અલ્લાહ માટે બધી તારીફ અલ્લાહ માટે અને ખુદ ખુદા જેના વખાણ કરતો હોય ઈ છે રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ આપણે બધા જાણીએ છીએ રસૂલ ખુદાનો એક લકબ જે કુરાન થી મળ્યો છે અને તે છે રહેમતુન લિલ આલમીન આખી દુનિયા માટે રસૂલ ખુદા રહેમત બનીને આવ્યા છે વમા અરસલનાક ઇલ્લા રહેમતલ લિલ આલમીન અય રસૂલ અમે તમને આખી દુનિયા માટે દુનિયાઓ માટે બધા લોકો માટે રહેમત બનાવીને મોકલા છે રસૂલ ખુદા રહેમત ભેરા છે કેવી હતી રહેમત સૂરે આલે ઇમરાન આયત નંબરો 7-9 ખુદાવંદ આલમની અંદર ફરમાવે છે ફબિમા રહમતિ મિન અલ્લાહ લિંત લહુમ જંગે ઉહદ જ્યારે થઈ ગઈ ને જંગે ઉહદમાં અમુક મુસલમાનોએ રસૂલની વાત ના માની અમુક લોકો ભાગી ગયા અમુક લોકોને રસૂલે જ્યાં રહેતા હતા ત્યાં ના રહ્યા અમુક લોકો માલે ગનીમત લૂંટવા પાછળ ચાલ્યા ગયા અમુક લોકો ડરી ગયા રસૂલની ના ફરમાની કરી જીતેલી જંગ હારમાં બદલી ગઈ હવે આ બધા મુસલમાનો શર્મિંદા થઈ અને આવે છે રસૂલની ખિદમતમાં જંગે ઉહદ ઈ છે જેમાં સારા સારા લોકો શહીદ થયા જનાબે હમઝા
આની અંદર શહીદ થાય. ખુદ રસૂલે ખુદા જખમી થયા અને અમુક દાંત આપના શહીદ થઈ જાય છે. આ જંગે ઉહદ બાદ મુસલમાનો જ્યારે આવ્યા, તમે જુઓ કોઈ પણ લશ્કરના સિપાહી આવી ભૂલ કરે તો એ લશ્કરનો કમાન્ડર હોય એની સાથે કેવું વર્તન કરે. કોઈ સોલ્દા કોઈ સિપાહી કઈ ભૂલ કરે ને એની અલગ સ્પેશિયલ સજા હોય, એની ટ્રિબ્યુનલ પણ અલગ હોય દુનિયામાં. પણ રસૂલે ખુદા પાસે જ્યારે મુસલમાનો આવ્યા ત્યારે આ આયત નાઝિલ થઈ. ખુદા કહે છે ફબિમા રહમતિ મિનલ્લાહ લિન્ત લહુમ, અલ્લાહની રહેમત થકી તમે આ મુસલમાનોની સાથે મહેરબાન અને નરમ સ્વભાવના છો. ખુદાએ રહેમાનો રહીમે તમારા દિલમાં રહેમત નાખી, તમે નરમ સ્વભાવના છો. એ રસૂલ વલૌ કુન્ત ફવ્વન ગલીદલ કલ્બ લન ફવ્વુ મિન હૌલિક, એ રસૂલ જો તમે તીખા સ્વભાવના હોતે, કડક શબ્દો બોલનારા હોતે, નેરવે અને કડક સ્વભાવ વાળા તમે હોતે તો આ જેટલા ચાર પાંચ લોકો તમારી આજુબાજુમાં છે એ બધા પણ ભાગી જાતે. બલકે ખુદાવંદે આલમે તમારા દિલમાં રહેમત રાખી છે એટલે આ લોકો તમારી પાસે છે, અને જેનાથી ભૂલ થઈ ગઈ એ લોકો પણ આવે છે તમારી પાસે. ત્યારબાદ ખુદા કહે છે ફઅફુ અનહુમ, એ રસૂલ એ લોકોને માફ કરી દે. વસ્તગફિર લહુમ, આ જે લોકો ભાઈગા થા, આ જે લોકોએ તારી વાત ના માની, એણે યા તો તારી ના ફરમાની કરી છે યા મારી ના ફરમાની કરી છે. ખુદા કહે છે અહી રસૂલ જો તારી ના ફરમાની કરી તો તું એને માફ કરી દે, જો મારી ના ફરમાની કરી તો તું રસૂલ એ લોકો માટે મારી પાસે ઇસ્તિગફાર કર. રસૂલનો એક રોલ આ પણ છે. જે બીજી આયત છે જે અત્યારે મૌઝુ નથી કે એની અંદર આપણે દાખલ થઈએ, કે હુકમ છે ખુદાનો કે અહી રસૂલ લોકો જો ગુનાહ કરીને તારી પાસે આવે તો તું એના વતી મારી પાસે ઇસ્તિગફાર કર, હું એને માફ કરીશ. આ ફક્ત રસૂલની હયાત માટે હતું ના, અત્યારે પણ આપણે જઈએ રસૂલની ઝિયારત માટે આપણા ગુનાહોને લઈને, યા રસૂલલ્લાહ અમે ગુનેગાર છીએ, તમે અમારા હકમાં દુઆ કરો, ખુદા આપણને માફ કરી દેશે. આ છે તવસ્સુલ, આ છે શફાઅત નો એક ભાગ. ખુદાવંદે આલમ આગળ કહે છે વસ્તગફિર લહુમ વશાવિરહુમ ફિલ અમ્ર, એ રસૂલ ભલે આ લોકો ભાગી ગયા હતા, તને એકલા મૂકી દીધા, તારી તારો સાથ ના આપ્યા, પણ તું એમના વિચારો એમના ઈદે ને રિસ્પેક્ટ આપ અને એનાથી મશવરો પણ કર. કેટલી હદે મોટું દિલ હશે રસૂલે ખુદાનું, ખુદા હુકમ આપે છે એ રસૂલ તમે આટલી અઝીમ હસ્તી, પણ ખુદાનો હુકમ છે કે આ બીજા તારી આજુબાજુમાં લોકો છે એના મગજમાં પણ કઈ ઈદે છે, એના પણ કઈક વિચારો છે, એને તમે રિસ્પેક્ટ આપો, એની પણ કોન્સેય લ્યો. એવું નહીં કે ફક્ત તમે આગળ છો, તમે મોટી હસ્તી છો, તમે કાયનાતના સૌથી બુલંદ મર્તબા વાળા છો, એવું નહીં કે ફક્ત તમે તમારું જ ચલાવો. હક છે તમારો, તમે તમારું ચલાવો, પણ ખુદા કહે છે બીજાને પણ રિસ્પેક્ટ આપો, એનાથી મશવરત કરો. ફઈઝા અઝમતા ફતવક્કલ અલલ્લાહ, પણ ડિસિઝન તમારો, અને જ્યારે ડિસિઝન લઈ લ્યો ત્યારે ખુદા ઉપર ભરોસો કરો. ઇન્નલ્લાહ યુહિબ્બુલ મુતવક્કિલીન, ખુદા તવક્કલ કરવા વાળાને દોસ્ત રાખે છે. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. કુરાની મજીદ આ રીતના રસૂલે ખુદાની રહેમતને બયાન કરે છે કે કેટલા રહેમત વાળા હતા. રસૂલે ખુદા એક દિવસ મસ્જિદે જાય છે, ઉમ્મે હકમ નામની ઔરતનો એક દીકરો, નવજવાન, બહુ મોટી ઉંમરનો તો નવજવાન એક દીકરો, રસૂલે ખુદાની અબાને પાછળથી ખેંચે છે. અરબ લોકો ઘણી જાડી અબા પહેરતા અને જાડા કપડાની અબા પહેરતા, મારી અબા તો પાતળી છે, પણ રસૂલની અબા જ્યારે ખેંચવામાં આવી એટલી હદે એ ખેંચે છે કે રસૂલની અબા એમની ગરદનમાં ફસાઈ જાય છે અને ગરદન ઉપર નિશાન પડી જાય છે આ જાડી અબાના. બીજું કોઈ આવું કરે જો આપણી સાથે કેવી હાલત થાય. રસૂલે ખુદા સાથે આ છોકરો આ રીતનો વ્યવહાર કરે છે. રસૂલે ખુદા પાછળ ફરે છે, બોલ દીકરા શું કામ છે, શા માટે તું આમ કરે છે. કે છે મારી માં ઉમ્મે હકમે કીધું છે કે હું તમારી પાસે આવું અને તમારી અબાને તબરુકના તોર પર તમારી પાસેથી મેળવું.
કદર તરીકે તમે આબા મને આપી દો માંગવી થી તો સરખાઈથી માંગતે ને પણ બધાના ફાસો અલગ અલગ હોય આ રીતના ખેંચે છે અબા રસૂલે ખુદા કહે છે ઉમ્મે હકમની બહેને પણ મારી પાસે અબાની માંગણી કરી હતી કે તબરુકના તોર પર એને પણ મારી અબા ખપે છે આ અબા તારી અડધી તું રાખજે અડધી એને આપજે આટલી રહેમત આટલા વિશાળ દિલવાળા એમના ચહેરા ઉપર ક્યારે ગઝબ ના દેખાય વારંવાર આપણે સાંભળ્યા છે ને આ વાક્યો કે રસૂલે ખુદા રસ્તા પરથી પસાર થતા એક યહૂદી ઓરત ઉપરથી કચરો ફેંકતી વારંવાર ફેંકતી હરરોજનું રૂટિન હતું રસૂલ પસાર થાય એ કચરો ફેંકે હરરોજ આપણી સાથે જો રસ્તામાં કંઈ એવું થાય આપણે તરત રસ્તો બદલી નાખશું યા રસૂલલ્લાહ તમે કેમ રસ્તો નથી બદલતા રસૂલ કહે છે હું રસ્તો બદલવા નહીં તમારો રસ્તો બદલાવવા આવ્યો છું તમારા તરીકાને બદલાવવા આવ્યો છું હરરોજ પસાર થાય છે કચરો આવે છે એક દિવસ ના આવ્યો રસૂલે ખુદા તરત જ તપાસ કરે શા માટે ના આવ્યો જોયું બીમાર છે રસૂલની અયાદત માટે જાય છે એની સાથે સરખાઈથી વાત કરે છે આ કારણ બને છે કે પેલી યહૂદી ઔરત મુસલમાન બની જાય રસૂલની રહેમત નથી તો બીજું શું છે કેટલા દાખલા અત્યારે મારા ઝહેનમાં આવે છે પણ વધારે મોઝુમાં દાખલ થવા નથી માંગતો આગળ વધીએ આપણે કે કુરાની મજીદ કેવી રીતના રસૂલને યાદ કરે છે રસૂલની રહેમત કેટલી વધારે છે કુરાની મજીદના 114 સૂરામાં એક સૂરો એવો છે જેમાં બિસ્મિલ્લા નથી કયો સૂરો મારા બચ્ચાઓ કહેશે મને સૂરે એહસાન તો સૂરે તૌબા એમાં બિસ્મિલ્લા નથી એ સૂરો શરૂ થાય છે બરાઅત અને ગઝબ ના બયાન થી અલ્લાહના અઝાબનું એ સૂરામાં વર્ણન છે એટલે રહેમતનો ઝિક્ર પેલા નથી બિસ્મિલ્લા નથી એ સૂરામાં પણ આ બિસ્મિલ્લા વગરના સૂરાના અંતમાં સૂરે તૌબાની છેલ્લી બે આયત તમે જુઓ કેવી રીતના રસૂલે ખુદા વિશે બયાન કરે છે ખુદાવંદે આલમ રસૂલની રહેમતને કેવી રીતના વર્ણન કરે છે કેવો ઉલ્લેખ થાય છે કુરાનમાં ફરમાવે છે લકદ જાઅકુમ રસૂલુમ મિન અન્ફુસિકુમ એ લોકો તમારી દરમિયાનમાંથી તમારી કોમમાંથી તમારા ગામમાં જ એક રસૂલને અમે મોકલા છીએ એક રસૂલ આવ્યા છે આ રસૂલ આસમાનમાંથી નથી નાઝિલ થયા આ રસૂલ કોઈ પાર્ટિક્યુલર નથી આ રસૂલ તમારી જ દરમિયાન એનો જન્મ થયો તમારી જ દરમિયાન મોટા થયા તમારા જેવા જ ઇન્સાન જેવી જિંદગી જીવે છે તમારી દરમિયાનમાં જ છે તમારી જેમ ખાય છે પીએ છે બજારમાં જાય છે તમારી જેમ જ જીવનને પસાર કરે છે એ રસૂલ આવ્યા છે એની સિફત આ છે અઝીઝુન અલયહિમા અનિતુ આ રસૂલ ઈ છે કે જે તમારી તકલીફ ઉપર પોતે દુખી થાય છે જો આ દુનિયાની અંદર અમુક જાતના લોકો હોય ત્રણ જાતના લોકો હોય અમુક લોકો એ હોય કે આપણે તકલીફમાં હોઈએ તો સામેવાળો ખુશ થાય કે જો સારું થયું ફસાણો પરે તકલીફમાં હોય અમુક લોકો એ હોય કે જે ખુશ થાય આપણે તકલીફમાં હોઈએ અમુક લોકો એ હોય જેને કઈ પડી જ નથી ના ખુશ થાય ના નારાજ થાય એને કઈ એન્ડી ફેરો એને કઈ પડી જ નથી અમુક લોકો એવા હોય કે જ્યારે આપણે તકલીફમાં હોય ત્યારે આપણી સાથે હમદર્દી કરે સાથ આપે આપણે ગુજરાતીમાં કહે ને આપણા પીઠ ઉપર હાથ રાખે કે ભાઈ તું વ્યાધી ના કર અમે છીએ અમે બેટ ભલે કઈ ના કરે ને આ દિલાસો આપવું ઇન્સાનના દિલને આરામ પહોંચાડે છે કે વ્યાધી ના કહો તમે પરેશાન ના થાઓ રસૂલે ખુદા આ ત્રીજા ગ્રુપમાં નથી એના કરતા એ વિશેષ એમ નથી કે આપણા હમદર્દ છે ના રસૂલે ખુદા જો તમે તકલીફમાં હો તો આ તમારી તકલીફ એમની તકલીફ છે ખુદા એ કહે છે અઝીઝુન અલયહિમા અનિતુમ તમને તકલીફમાં જોઈને રસૂલ દુખી થાય છે અને એ છે હદીસમાં પણ છે દરેક જમાનાના ઇમામ પોતાના શિયાઓ જો તકલીફમાં હોય તો પોતે પણ રાહત અને સુકૂનમાં નથી હોતા મુમિન જ્યારે બીમાર હોય તો ઇમામ પણ એના દર્દને અનુભવે છે મુમિન જ્યારે તકલીફમાં હોય ત્યારે ઇમામ પણ ખુશ નથી હોતા મુમિનનું દિલ તૂટે છે ત્યારે ઇમામે જમાના પણ નારાજ થાય છે રસૂલે ખુદાની આ સિફત
અને ત્યાર બાદ આગલી સિફત હરીસુન અલયકુમ રસૂલે ખુદા હરીસ છે હરીસ કોને કહેવાય અરબીમાં લાલચુને કહેવાય જેને લાલચ હોય ને એને કહેવાય હરીસ રસૂલે ખુદાને હરીસ કહે છે પણ કયા અર્થમાં રસૂલને શેની લાલચ છે રસૂલને એ લાલચ છે કે લોકો હિદાયત પામી જાય લોકો સીધા રસ્તા ઉપર આવી જાય રસૂલનું દિલ એમ ચાહે છે કે લોકો જહન્નમમાં ના જાય સીધા રસ્તે આવીને જન્નત તરફ ચાલ્યા જાય આ રસૂલનું દિલ ચાહે છે હિદાયત માટે રસૂલે ખુદા શાંતિથી બેઠતા નથી વારંવાર કોશિશ કરે છે કે કોઈને કોઈ મારા હાથે હિદાયત પામી જાય બિલ મુમિનીના રઉફુન રહીમ અને મુમિનોની સાથે રઉફ મહેરબાન અને રહેમત વાળા છે બસ અઝીઝો અહીંયા સુધી આપણે રાખીએ આ બીજો ચીજ જે મારે બયાન કરવી હતી કે કુરાન મજીદની અંદર ખુદાવંદે આલમ કેવી રીતના રસૂલની રહેમતનું વર્ણન કરે છે રસૂલે ખુદાના દિલમાં લાલચ છે આ વાતની કે લોકો હિદાયત પામે દુઃખી થતા હતા રસૂલે ખુદા એવા ઇન્સાનોને જોઈને કે જે જહન્નમના રસ્તા તરફ જઈ રહ્યા છે એક વખત સહાબીઓની દરમિયાન બેસીને રસૂલે ખુદા કહે છે કે શું હું તમને કોઈ એવો આક્ષ્યો બતાવું કે જે તમને જન્નત તરફ લઈ જાય ઘણી વખત હોય ને કે લોકો સવાલ કરે અને રસૂલ જવાબ આપે રસૂલનો તરીકો આ હતો જ્યારે લોકો ચૂપ રહેતા તો રસૂલ પોતે શરૂ કરતા તમને કોઈ આક્ષ્યો ખપે છે ઓલા લોકો કહે છે હા બિસ્મિલ્લા બયાન કરો વધારે દિલમાં લાલચ નથી આ લોકોના પણ રસૂલ સામેથી બયાન કરે છે રસૂલે ખુદા કહે છે કે જો તમારે જન્નતી થવું હોય તો તમારી પાસે જે ખુદાએ રોજી આપી જે માલ આપ્યો તમે ખાઓ પીઓ વાપરો યુઝ કરો જે બધેમાંથી તમે બીજા ગરીબોની મદદ કરો આ કામ તમને જન્નતી બનાવશે ઓલા લોકોએ સાંભળી લીધું પછી બહાનું લાવે છે યા રસૂલલ્લાહ તમે વાત તો સાચી કીધી કે ગરીબોની મદદ કરશું તો જન્નતી બનશું પણ અમારી પાસે માલ ના હોય તો અમે કેમ જન્નતી બનીએ તો રસૂલે ખુદા કહે છે જો તારી પાસે માલ ના હોય તો તારી પાસે ઇલ્મ તો છે ને જાણકારી તો છે ને જે કઈ સારી વાત તું જાણે છે બીજા સાથે શેર કર બીજા સાથે પાર્ટાજે કર સારી વાત આ આદત આ કામ તને જન્નતી બનાવશે ઘણી વખત સારી સારી ચીજો જો આપણને સાંભળવા મળે આપણા સુધી જ ના રાખીએ બીજાઓને પણ પાર્ટાજે કરીએ આ કામ જન્નતી બનાવશે રસૂલે ખુદા કહે છે બોલો માણસ કહે છે અમારી પાસે ઇલ્મ ના હોય તો બહાનું લાવે છે તો અમે કેવી રીતના જન્નતી બનીએ જાણે એમ કે આ લોકો જન્નતમાં જવા નથી માંગતા રસૂલને પકડીને લઈ જવા માંગતા હોય છે રસૂલે ખુદા કહે છે વાંધો નહીં તારી પાસે માલ નથી ઇલ્મી વાત નથી તો આ જબાન એને તું સાચવીને રાખ ખુદાવંદે આલમ આ જબાનની હિફાજત થકી તને જન્નતી બનાવશે આ બાબત એવી હતી કે અહીંયા કોઈનું બહાનું ના ચાલે અહીંયા કઈ બહાનું ના લાવી શકો રસૂલે ખુદાની આ સિફત કે તેઓ હિદાયત કરવા માટે ઉત્સુક હતા અને મારી ત્રીજી વાત જે બયાન કરવી છે તે આ કે રસૂલે ખુદા રહેલત મોર અમુક વ્યાધીમાં હતા પોતાની ઉમ્મતની ફિક્રમાં હતા ઈ શું હતું રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ પોતે ફરમાવે છે જો દરેક ઇન્સાન કે જેણે કઈ મહેનત કરીને એક મિશનને આગળ વધાર્યું હોય એ મિશન બાકી કેમ રહેશે એના પણ ફિક્રમાં હોય એક માળી હોય એક ઇન્સાન હોય જેણે બરાબર એક સારો મજાનો આબાદ બાગ બનાવ્યો હોય એક સારી વાડી બનાવી હોય સારા સારા ઝાડ ઉગાડ્યા હોય એ ઝાડમાં સારા ફળ ને સારા ફૂલ આવતા હોય એ માણસને એ પણ વ્યાધી હોય કે મારા બાદ આ બાગનું શું થશે એવું ના થાય કે આ બધું બળીને બરબાદ થઈ જાય એની પણ વ્યાધિ હોય રસૂલને પણ આ વ્યાધિ હતી હદીસોની અંદર અનેક બાબતો મળી છે ફક્ત એક બે વાત બયાન કરીને સહેમત તમામ રસૂલે ખુદા કહે છે કે ઇન અખવફ મા અખાફુ અલા ઉમ્મતી અલ હવા વ તુલુલ અમલ સૌથી વધારે ચીજ જે મને મારી ઉમ્મત માટે ડરાવતી હોય ખૌફનો શબ્દ છે ડરાવતી હોય કોઈ ચીજ તો એ આ છે
કે હવાએ નફ્સ અને લાંબી લાંબી આશા એવું ના બને મારી ઉમ્મતમાં આ બે સિફાત આવી છે હવાએ નફ્સ પોતાનું દેઝીર એના પ્રમાણે ઇન્સાન ચાલવા મળે એના જોઈએ ખુદા શું કહે છે રસૂલ શું કહે છે ઇમામ શું કહે છે ઇસ્લામ શું કહે છે શરિયત શું કહે છે કુરાન શું કહે છે લોજિક શું કહે છે અક્કલ શું કહે એ નહીં મારું દિલ શું કહે છે એમ થશે આ છે હવાઈ નફ્સ એટલે સાંત્રમાં પોતાને રાખે પોતે જેમ ચાહે છે એ બધું થાય ના સાંત્રમાં ખુદા અને ઇસ્લામ હોવો જોઈએ એ જેમ કહે છે એમ આપણે જિંદગી પસાર કરશું રસૂલે ખુદા કહે છે હવાએ નફ્સ મારી ઉમ્મતમાં ના આવી જાય મને એનો ડર છે શું નુકસાન થશે હવાએ નફ્સથી ફયસુદ્દુ અનિલ હક રસૂલ કહે છે હવાએ નફ્સ જેની અંદર હોય ને પછી હક વાત એની સમજમાં ના આવે હક વાત એની ગળે ના ઉતરે ના હું કહું ઈ જ સાચું ઇન્સાનને આવી હાલતમાં બનાવી દે અને બીજું લાંબી લાંબી આશા દૂર દૂરના વિચાર એવા એવા પ્લાન મગજમાં ભરેલા હોય જાણે કે દુનિયામાં હજારો વર્ષ રહેવાનું હોય લાંબી લાંબી આશા આટલું કમાઈશ આટલા માલ ભેગા કરીશ આટલા ઘર ખરીદીશ આટલી દુકાન પછી 10 વર્ષ પછી આમ થશે 50 વર્ષ પછી તો આખું ગામ મારું હશે લાંબી લાંબી આશા ભાઈ આવતીકાલે શું થશે એની ખબર નથી પણ લાંબી લાંબી આશા જો હોય તો એ આખરતને ભૂલાવી દેશે રસૂલ કહે છે મને ડર છે કે મારી ઉમ્મતમાં આવી બીમારી ના આવે એ લોકો લાંબી આશા તરફ વળી જાય જો ઇન્સાનના દિલમાં આશા તમન્ના આરઝુ ઈચ્છા તો હોય એક વર્ષ પછી હું શું કરું 2 વર્ષ પછી હું શું કરું મારે ક્યાં સુધી પહોંચવાનું છે મારો શું મકસ એ બધું હોય દુનિયાની બાબતે અમુક હદ સુધી આ કબૂલ છે પણ લાંબી લાંબી આશા મોટી મોટી આશા હા દીનના બાબતે આખરતની વ્યાધીમાં જરાય પણ આપણે આપણી ઉમર ઉપર ભરોસો કરવાનો હક નથી હદીસમાં ત્યાં સુધી મળે છે ને કે જો આપણે નમાઝ પઢીએ તો એવી રીતના સમજીએ કે આ નમાઝ મારા જીવનની નમાઝ છે હવે પછી મને સજદો કરવો નસીબ થશે એવી આશા ના રાખવી જોઈએ મેં મારી નજરેથી જોયું છે એક આપણા બુઝુર્ગ આલિમે દીન મદ્રસે ફૈઝિયામાં આયતુલ્લાહ ઇશ્તહારદી પોતાના પગેથી ચાલીને આવે છે નમાઝે મગરીબ પડાવે છે મુસલ્લા ઉપર નાફિલા પડીને સજદામાં જાય છે અને ગુજરી જાય છે નમાઝે ઈશા પડો એમને નસીબ ઇન્સાન જોઈ મુસલ્લા પર આ મારી છેલ્લી નમાઝ છે ત્યાં સુધી હદીસમાં મળે છે કે આપણે જ્યારે સવારના ભાગમાં હોઈએ તો એ ફિકરમાં ના પડે કે હજી રાત જોવું મને નસીબ થશે રાતના ઇન્સાન સુએ તો વિચાર કરે કે એવી રીતના આખિરત માટે તૈયારી કરી લે કે આવતો સૂરજ જોવું મને નસીબ થશે કે નહીં ઇન્સાન પોતાની આખિરતની તૈયારી પૂરેપૂરી કરી લે આને કહેવાય લાંબી આશાનું ના હો પણ લાંબી લાંબી આશા હોય લાંબી લાંબી તમન્ના હોય પછી આખિરત ભૂલાઈ જાય મોત ભૂલાઈ જાય કબરની પહેલી રાત ધ્યાનમાં ના રહે હિસાબ કિતાબ ફિશારે કબર આ બધા મરહલાઓ ઇન્સાનના નજરમાં ના રહે જ્યારે એની નજરમાં લાંબી લાંબી આશા હોય ફરી પાછા રસૂલે ખુદા એક હદીસની અંદર કહે છે ઇન્ને અખાફુ અલા ઉમ્મતી શિરકલ અસગર હું મારી ઉમ્મત માટે ડરું છું કે મારી ઉમ્મત શિરકે અસગરમાં મુબતલા થઈ જાય શિરકે અકબર એટલે શું મુશરિક થાવું અલ્લાહની સાથે બીજા કોઈને પણ પાર્ટનર બનાવવો આ છે શિરકે અકબર રસૂલ કહે છે એ નહીં શિરકે અસગર માટે હું મારી ઉમ્મતથી ડરું છું યા રસૂલલ્લાહ શિરકે અસગર એટલે શું રસૂલ કહે છે અરિયા રિયાકારી દેખાડો આ બધું શિરકે અસગર છે એટલે શું શિરક એટલે પાર્ટનર બનાવવો હું આ ઇબાદતને અંજામ આપું ખુદા માટે ને પેલા માટે ઇબાદતમાં બેને પાર્ટનર બનાવ્યા ખુદા કહે છે હું સારામાં સારો પાર્ટનર છું હું મારો ભાગ પણ ઓલાને આપી દઉં છું અને આખરતમાં જ્યારે બંધુ આવશે ત્યારે કહીશ મારી પાસેથી અજરો સવાબ નહીં પેલા પાસેથી માંગ જેના માટે ત્યાં કામ કરેલું રસૂલે ખુદા કહે છે રિયાકારી મારી ઉમ્મતમાં ના આવી જાય એનો મને ડર છે
હું વ્યાધીમાં છું, હું ફિક્રમાં છું. ઘણી બધી બાબતો છે, આ એક આખું મોજુ છે કે રસૂલને શેની વ્યાધિ હતી આ દુનિયાથી જતી વખતે. એક વ્યાધિ ઈ હતી કે રસૂલે ખુદા અહલે બૈતની સાથે બેઠા છે, ઘરમાં બીજું કોઈ નથી, અહલે બૈતની હસ્તીઓને જોઈ અને રસૂલે ખુદા ઝારો કતાર આંસુ વહાવે છે. યા રસૂલલ્લાહ, શા માટે રડો છો? કે જો મારા માટે નહીં, હું તમારા માટે રડું છું, કે મારા બાદ મારી ઉમ્મત તમારા ઉપર કેવા ઝુલ્મ સિતમના પહાડ તોડશે. રસૂલે ખુદાને વ્યાધિ હતી કે મારા બાદ લોકો અલી સાથે કેવું કરશે. અને બહેનો, એવું રસૂલની આ વ્યાધિ સાચી પણ પડી. રસૂલે ખુદાની રહેલત બાદ 25 વર્ષ સુધી અમીરુલ મુમિનીન ઘરમાં બેઠા રહ્યા. ઈ અલી કે જેને ગદીરે ખુમમાં રસૂલે એટલા ઊંચા ઉઠાવ્યા હતા, આ ઉમ્મત એમને એટલા પાછળ ધકેલી દીધા કે ચોથા નંબરે લઈ આવ્યા. રસૂલ આની ફિક્રમાં હતા, રસૂલ આની વ્યાધિમાં હતા કે મારા અહલે બૈત સાથે કેવો સુલૂક કરવામાં આવશે. બસ અઝીઝો, ગદીરનો બનાવ બન્યા બાદ રસૂલે ખુદા જ્યારે મદીના આવ્યા ત્યારથી જ રસૂલ બીમાર છે, રોજ બરોજ કમજોર થાય છે. એક રિવાયત પ્રમાણે આપને એક ગઝાની અંદર એક ધીમું ઝહેર પણ પીવડાવવામાં આવ્યું, રસૂલ મસમૂમ થઈ ગયા. એવી બીમારી લાગી કે રસૂલે ખુદા હવે કમજોર થતા જાય છે. અને આખરી દિવસોમાં તો એટલા કમજોરી આવી ગઈ કે બિસ્તર પરથી ઉભા થઈને મસ્જિદે આવવું હોય તો બે લોકોનો સહારો લેવો પડે. ઈ રસૂલ પોતાની આવી કમજોરીમાં, આવી નબળાઈમાં રહેલતના અમુક દિવસો મોર મસ્જિદે જવાનો વિચાર કરે છે, એલાન કરે છે. મદીના અને આજુબાજુના બધા લોકોને બોલાવવામાં આવે, આજે રસૂલે ખુદા મસ્જિદે તશરીફ લાવી રહ્યા છે. મુસલમાનો મસ્જિદમાં આવી જાય, આખી મસ્જિદ ભરેલી હતી. રસૂલે ખુદાનો હુજરો ખુલે છે. જનાબે અબ્બાસ રસૂલે ખુદાના ચાચા અને મૌલા અલી બંનેના સહારાથી રસૂલે ખુદા ધીમે ધીમે આવે છે મિંબર પાસે. હવે એટલી પણ તાકાત નથી કે રસૂલે ખુદા પોતે મિંબર પર ચડી શકે. બે માણસો એમને મિંબર પર બેસાડે છે અને હવે રસૂલે ખુદાના અંતિમ શબ્દો, છેલ્લો ખુતબો રસૂલે ખુદાનો, કે એ લોકો હવે મારો તમારાથી જુદા થવાનો સમય આવી ગયો, હવે હું અનકરીબ તમારી દરમિયાનથી રુખસત થઈ જઈશ. આ જુમલો સાંભળવો હતો કે દરેક મુસલમાનોની આંખમાં આંસુ આવી ગયા. લોકો બુલંદ અવાજથી ગિરિયા કરવા માંડ્યા કે આ રસૂલ કે જે આપણા માટે રહેમત બનીને આવ્યા હતા, હવે એના વજૂદથી આપણે મહેરૂમ થશું. રસૂલ પોતાના જીવનના અંતમાં પણ હક્કુન નાસનો દર્સ આપીને જાય છે અને કહે છે, મારા જીવનમાં જો કોઈને પણ મારી પાસે કઈ લેણું હોય આવીને મારી પાસેથી લઈ જાય, કયામતના દિવસે મને હિસાબો કિતાબ માટે રોકવામાં ના આવે અને ત્યાંથી મારી પાસે પોતાનું લેણું વસૂલ ના કરવામાં આવે, આ દુનિયામાં મારી પાસેથી લઈ જાય. રસૂલ તો અમીન હતા, અમાનતદાર હતા, કોનો માલ રસૂલ પાસે હોય? ત્યારબાદ રસૂલ કે છે, આટલું જ નહીં, કોઈને પણ મારાથી તકલીફ પહોંચી હોય આવીને મારી પાસે બદલો લઈ શકે છે, હું અત્યારે હાજર છું એનો બદલો ચૂકવવા માટે, આ આખરતમાં મારા પાસે બદલો ના લેવામાં આવે. કોઈ ઊભું નથી થતું ભેરા મજમામાંથી, એક માણસ ઊભો થઈને આવે છે ને કહે છે, યા રસૂલલ્લાહ, એક જંગમાં તમે માલે ગનીમત તકસીમ કરી રહ્યા હતા, લોકો તમારી આજુબાજુમાં જમા થઈ ગયા, તમે લોકોને પોતાનાથી દૂર મોકલો છો, તાઝિયાનાથી ઈશારો કરો છો, એ લોકો છેટે ચાલ્યા જાઓ. જ્યારે ઈશારો કરી રહ્યા હતા, એ તાઝિયાનો મારી પુષ્ટ ઉપર લાગ્યો. યા રસૂલલ્લાહ, હું પોતે તો બદલો લેવા નથી આવ્યો, પણ તમે કયો છો એટલે હું હાજર થયો છું, તમારો તાઝિયાનો મને લાગી ગયો. રસૂલે ખુદા ઇમામે હસન અને ઇમામે હુસૈન ને કહે છે, જાઓ મારા હુજરામાંથી મારો ઈ જ તાઝિયાનો લઈને આવો. ઇમામે હસન ઇમામે હુસૈન ગયા, ઘણી બધી વાર થઈ ગઈ અને ત્યારબાદ ઈ તાઝિયાનો લઈને આવે છે. પેલો માણસ કહે છે, યા રસૂલલ્લાહ, મારો બદલો
ત્યારે ચૂકવાશે કે જ્યારે તમારો તાઝિયાનો મારી પુષ્ટ પર લાગ્યો મારો ઉપરનો લિબાસ નહોતો મારી પુષ્ટ ઉગાડી હતી રસૂલે ખુદા પણ પોતાના જુબ્બાને હટાવે છે ગરદનની પાછળના ભાગને ખોલી દે છે બધા મુસલમાનો ચિલ્લાવે છે કે એ શખ્સ આ શું તું કરી રહ્યો છે અમારી પુષ્ટ પર તાઝિયાના વરસાવ જોતો નથી રસૂલે ખુદા કેવી હાલતમાં છે પેલો માણસ આગળ વધે છે અને જ્યારે રસૂલની ખુલ્લી પુષ્ટને જોઈ તાઝિયાનાને મૂકી દે છે જઈને મોહરે નબુવતના બોસા લે છે કે છે યા રસૂલલ્લાહ આ તો એક બહાનું હતું હું ચાહતો હતો તમારા ખંબા ઉપર જે અલ્લાહે મોહરે નબુવત રાખી છે એના બોસા લઉં રસૂલે ખુદાને ચૂમે છે રસૂલના બદનને ચૂમે છે રસૂલે ખુદા ઇમામે હસન ઇમામે હુસૈનથી કહે છે કે એ દીકરાઓ તાઝિયાનો લેવા ગયા ત્યારે વાર કેમ લાગી કેમ ઝડપથી ના આવ્યા બંને શાહજાદાઓ કહે છે કે યા રસૂલલ્લાહ જ્યારે અમે ગયા તાઝિયાના લઈને આવી રહ્યા હતા અમારી મા ફાતિમા જોઈ ગયા પૂછે છે સવાલ કરે છે આ તાઝિયાનું શા માટે લઈ જાઓ છો મેં જ્યારે જવાબ આપ્યો બીબી ઝહરાને એટલો અફસોસ થાય છે ગશ ખાઈને જમીન પર આવી જાય છે કે હાય આવી હાલતમાં મારા બાબા ઉપર તાઝિયાનું ઉઠાવવામાં આવશે અને જ્યારે હોશમાં આવ્યા અમને બંનેને ભલામણ કરી જ્યારે આ ઝાલિમ આ ઇન્સાન તાઝિયાનો ઉઠાવે એ હસન ઓ હુસૈન તમારી પુષ્ટને આગળ વધારી દેજો અને મારા બાબા રસૂલે ખુદાને બચાવી લેજો એ બીબી ઝહરા આ તો મદીના છે અહીંયા તો એક તાઝિયાનો મારવાની વાત છે કરબલામાં તમે જુઓ તમારા બાબા બીમાર હતા એને તાઝિયાનો મારવાની વાત હતી કરબલામાં તમે જુઓ એક બીમાર છે એની પુષ્ટ પર એટલા તાઝિયાના વરસાવવામાં આવે છે કોઈ હિસાબ તારીખમાં નથી મળતો કે કરબલાથી કુફા કુફાથી શામમાં સૈયદે સજ્જાદે કેટલા તાઝિયાના ખાધા છે કેટલા કોડા એમના ઉપર વરસાવવામાં આવ્યા હશે બસ અઝીઝો ત્યારબાદ રસૂલે ખુદા પોતાના હુજરામાં આવ્યા 28મી સફરની તારીખ આવી પહોંચી રસૂલની હાલત એવી છે કે વારંવાર હોશમાં આવે છે અને બેહોશ થઈ જાય છે બીબી ઝહરાની આગોશમાં રસૂલનું માથું છે કોઈ આવે છે રસૂલના દરવાજાને ખખડાવે છે બીબી ઝહરા સવાલ કરે છે કોણ કે છે રસૂલની મુલાકાત માટે આવ્યો છું બીબી કહે છે ના મારા બાબા એ હાલતમાં નથી કે મુલાકાત કરી શકે તું પાછો ચાલ્યો જા થોડી વાર બાદ ફરી પાછો દરવાજો ખખડાવવાનો અવાજ આવે છે ફરી પાછા બીબી કહે છે કોણ કે છે રસૂલથી મુલાકાત કરવી છે જ્યારે ત્રીજી ફેરે આ ઇન્સાન આવે છે રસૂલે ખુદાની દીકરી રહી ન શકાણો આંખમાં આંસુ આવ્યા બીબી ઝહરાના આંસુ રસૂલના ચહેરા પર પડે છે રસૂલની આંખ ખુલી એ દીકરી હજી તારા બાબા જીંદા છે તારા રડવાનું કારણ શું બીબી ઝહરા કહે છે કોઈ આવીને વારંવાર તમારાથી મુલાકાત કરવા ચાહે છે રસૂલ કહે છે એ બીબી એને રજા આપી દે એને દાખલ થવા દે આ ઈ છે જે કોઈ ઠેકાણે રજા નથી લેતો આ ઈ છે કે જે કોઈ દરવાજા પર નથી ઊભો રહેતો અલ્લાહનો મોકલાવેલ મલકુલ મૌત છે એ દીકરી આ તારા ઘરનો શરફ છે કે મલકુલ મૌત પણ રજા વગર દાખલ ન થાય બસ અઝીઝો મલકુલ મૌત આવે છે રસૂલની જાનને લઈને જાય છે રસૂલની આંખ વિચાવી હતી બીબી ઝહરા હાથ ઉઠાવીને માતમ કરે છે હાય આજે હું યતીમ થઈ ગઈ આજે મારા બાબાથી હું જુદા થઈ ગઈ એ બીબી ખરેખર સખત ગમ છે તમારા માટે તમે તમારા બાબાથી રુખસત થયા તમારી બાબાની રહેલત બાદ તમે ગિરિયા કરો છો માતમ કરો છો કરબલામાં એક યતીમા પણ દીધે દેખાય છે બાબાની રહેલત બાદ બાબાની શહાદત બાદ જ્યારે કહે છે હાય હું યતીમ થઈ ગઈ મારા બાબાથી જુદા થઈ ગઈ એક બાજુથી શિમરના તમાચા પડે છે એક બાજુ ઇબને ઝિયાદના તાઝિયાના પડે છે હા એ બીબી ઝહરા તમારી યતીમી અને કરબલાની યતીમી મળતી આવે છે તમારા બાબાની રહેલત બાદ તમારા ઈ ઘર ઉપર તમારા ઈ દરવાજા ઉપર આગ લગાડવામાં આવી કરબલામાં પણ સકીનાની યતીમી બાદ ખૈમાઓમાં આગ લગાડવામાં આવી સકીનાના દામનમાં આગ લાગી જાય તો ક્યાં જાય ક્યાં પનાહ મેળવે નજફનો રૂખ કરીને કહે છે દાદા આવો તમારી પોતીની મદદ કરવા માટે
શિબરે તમાચા મૈરા મારા કોહરને છીનવી લેવા માંડ્યા આય મારા દામનમાં આગ લાગી યતીમો સાથે શું આવો સુલૂક કરવામાં سيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون مات حسين يا حسين يا حسين